શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, સંભાવનાના ચેપ્ટરની અંદર આપણે આગળ વધીએ. રકમની અંદર આપ્યું છે કે ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? બરાબર, તો પહેલાં તો આપણે અહીંયા કુલ પરિણામો ગણવા પડશે કે કુલ પરિણામોની સંખ્યા બરાબર. હવે દુકાનદાર છે એ ટાંકીની અંદર હાથ નાખે તો 5 નર અને 8 માદા માછલી, એટલે ટોટલ 13 માછલી થાય. હવે દુકાનદાર અંદર જોયા વગર હાથ નાખે ને, એટલે આ 13માંથી કોઈ પણ માછલી છે એ આવી શકે, એટલે કુલ પરિણામો 13 થયા. ઘટના ઉદ્ભવે તેવા મતલબ કે ઘટના કેની છે, કેની સંભાવના પૂછી છે? તો કે બહાર કાઢેલી માછલી છે એ કેવી હોય? નર હોય, મતલબ કે નર માછલીની સંખ્યા. તો 5 નર માછલી છે. બરોબર, પછી ઘટના લખશું. ઘટના એ કે પસંદ કરેલી માછલી નર હોય. પી ઓફ એ સૂત્ર લખવાનું. કુલ પરિણામો 13 છે અને ઘટના ઉદ્ભવે એવા 5, એટલે આમાં સંભાવનાનો જવાબ થશે 5/13. પછીનો દાખલો. આની અંદર રકમમાં એવું આપ્યું છે કે આવી રીતનું એક સર્કલ છે, બરાબર, એને ગોળ ફેરવવાનું, એટલે આમાં જે આ એરો છે એ કોઈ એક જગ્યાએ નિર્દેશ કરશે. કાં તો એક ઉપર આવે, કાં બે ઉપર, 3 ઉપર, 4 ઉપર, 5 ઉપર, 6 ઉપર, 7 ઉપર ને 8 ઉપર. 8માંથી કોઈ પણ એક આંકડા ઉપર છે એ એરો ઊભો રહે. તો એ એરો 8 તરફ નિર્દેશ કરે, મતલબ કે 8ની સામે ઊભો રહે એની સંભાવના કેટલી? હવે તો આમાં કુલ પરિણામો કેટલા થયા, એરો કેટલી કેટલી જગ્યાએ આવી શકે, બરાબર, કુલ પરિણામો કેટલા થઈ શકે? કદાચ એકય આવી શકે, બે પણ આવી શકે, 3, 4, 5, 6, 7, 8, એટલે કુલ એરાને ઊભા રહેવા માટેની 8 જગ્યા છે, એટલે કુલ પરિણામોની સંખ્યા બરાબર. બરાબર, આમાં કુલ અલગ અલગ 8 પ્રકારના જવાબ આવી શકે, એટલે કુલ પરિણામોની સંખ્યા 8. ઘટના ઉદ્ભવે તેવા. હવે આપણી ઘટના કઈ છે? તો પહેલા દાખલા માટે આપણે લખશું ઘટના એ કે તીર 8 તરફ નિર્દેશ કરે. હવે આટલામાંથી 8ડો કેટલી જગ્યાએ લખેલો છે? તો કે આ એક જ જગ્યાએ લખેલો. જો આમાં કન્ફ્યુઝન કેવું થાય કે ઘટના ઉદ્ભવે તેવા પરિણામો એમ કરીને 8ડો લખી નાખે. હવે 8 તરફ નિર્દેશ કરે એવું પૂછ્યું છે, તો 8 તરફ નિર્દેશ કરે એટલે ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની આપણે સંખ્યા લખવાની છે. સમજો, ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા, ઘટના ઉદ્ભવે એવા પરિણામ નહીં, પરિણામની સંખ્યા, મતલબ કે આ ટોટલ જગ્યા છે એમાંથી 8ડો કેટલી જગ્યાએ છે ગણવાનો, કેટલી જગ્યાએ, એક જગ્યાએ, બે જગ્યાએ, 3 જગ્યાએ, તો કે એક જગ્યાએ છે. એટલે ઘટના ઉદ્ભવે એવું પરિણામ 8 કહેવાય, પણ એની આમાં સંખ્યા કેટલી જગ્યાએ છે? તો કે એક જ જગ્યાએ છે. એટલે ઘટના ઉદ્ભવ એવા પરિણામોની આપણે અહીંયા સંખ્યા લખીએ છીએ. બરાબર, ઘટના ઉદ્ભવે પરિણામ નહીં પણ એ પરિણામની સંખ્યા, કે આમાં ભાઈ 8 કેટલી જગ્યાએ છે? એક જગ્યાએ. તો ઘટના ઉદ્ભવે તેવા પરિણામની સંખ્યા 1, અને કુલ પરિણામોની સંખ્યા, કુલ કેટલા પરિણામો છે? આ પહેલું પરિણામ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, કુલ 8 પરિણામો છે. એમાંથી 8 તરફ નિર્દેશ કરે, તો જો અહીંયા આવે તો 8 ઉપર નિર્દેશ કર્યું કહેવાય. ટોટલ બધી જગ્યામાંથી એક જ જગ્યા 8ની છે, એટલે એમાં એવું 1. બાકીનું આગળ તમને આવડે. બરાબર, સૂત્ર લખવાનું, કુલ પરિણામો 8 અને ઉપર 1. બરાબર, બાકીનું જે આપણે વિગતે જેમ લખતા હોય એમ બધું લખવું જરૂરી છે. બરાબર, ઘટના લખવાની, કુલ પરિણામો, ઘટના ઉદ્ભવે એવા પરિણામો, સૂત્ર અને પછી જવાબ. પછી બીજી ઘટના તમારે લખવાની, ઘટના બી કે તીર શું લખશો? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. બરાબર, એટલું જ, તેની સંભાવના એવું નહીં લખવાનું ઘટનામાં. ઘટનામાં માત્ર શું આવશે? કે તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. પછી ફરીથી કુલ પરિણામોની સંખ્યા
તો એ આઠ જ થવાની છે. હવે ઘટના ઉદ્ભવે તેવા પરિણામો, ઘટના ઉદ્ભવે એવા કયા કયા કહેવાય? તો કે અયુગ્મ હોય એ. મેં અગાઉના લેક્ચરમાં કીધું હતું અયુગ્મ એટલે શું થાય, તો કે એકી સંખ્યા થાય. તમારી એકી સંખ્યા કઈ કઈ છે? આ એકી સંખ્યા, આ પણ એકી સંખ્યા અને આ પણ એકી સંખ્યા. જો અયુગ્મ એટલે કે એકી સંખ્યા અને અવિભાજ્ય, એ બે વચ્ચેનો ફરક યાદ રાખજો. અયુગ્મ યુગ્મ એ એક અલગ વસ્તુ છે, વિભાજ્ય અને અવિભાજ્ય એ પણ અલગ છે. અહીંયા અયુગ્મની વાત છે, મતલબ કે એકી સંખ્યા. તો એક, ત્રણ, પાંચ, સાત, નવ એ બધી અયુગ્મ કહેવાય. તો આમાં અયુગ્મ કેટલી સંખ્યા થઈ? એક, બે, ત્રણ અને ચાર, બરાબર. તો કુલ પરિણામો આઠ. એમાંથી અયુગ્મ સંખ્યાઓ, મતલબ કે ઘટના ઉદ્ભવે એવા પરિણામોની સંખ્યા. હવે અહીંયા પરિણામોની મેં કીધું એમ સંખ્યા ગણવાની છે, કે આપણી ફેવરમાં આઠ જણામાંથી કેટલા જણા છે? તો કે આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, બરાબર. ઘટનાના ફેવરમાં કેટલા જણા છે? ચાર. પી ઓફ બી સૂત્ર લખવાનું, કુલ પરિણામો આઠ, ઘટના ઉદ્ભવે એવા ચાર. તમે છેદ ઉડાડો, ચાર દુ આઠ, એટલે એકના છેદમાં બે એવો જવાબ આવશે. પછી ત્રીજો દાખલો, ઘટના સી માટે. તો ત્રીજામાં લખ્યું છે બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અહીંયા ઘટના સીમાં લખવાનું કે તીર બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે અહીંયા શબ્દ સમજો, બે કરતાં મોટી, બે થી મોટી એટલે બે નહીં ગણવાના, બે થી મોટી. બે થી મોટી કઈ કઈ સંખ્યા કહેવાય? ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. આ બોર્ડમાં હોય એ જ લખવાની. એમ તો નવ, દસ, અગિયાર, બાર એ બધી બેથી મોટી જ કહેવાય, પણ આપણે આ પાટિયામાં આઠ સુધીના જ છે. એટલે કુલ પરિણામો તો આમાં પણ આઠ જ થશે. કુલ આઠ જણા છે, એમાંથી બે કરતાં મોટા હોય એવા કોણ કોણ? હવે આમાંય તે મેં કીધું એમ સંખ્યા ગણવાની છે. આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, બરાબર. એટલે ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા બરાબર છ. પી ઓફ સી અહીંયા વ્યવસ્થિત આખું લખવાનું પૂરું. સૂત્ર લખશો, કુલ પરિણામો આઠ, ઘટના ઉદ્ભવ એવા છ, છેદ ઉડાડો, ત્રણ દુ છ, ચાર દુ આઠ, એટલે ત્રણના છેદમાં ચાર જવાબ, બરાબર. પછીનો જોઈએ ઘટના ડી. તો અહીંયા એક શબ્દ ફરી જાય ને, બે કરતાં મોટી, તો આ એવા બે કે તેથી મોટી. તો આમાં બગડો પણ ગણવાનો. જો આવું લખ્યું હોય બે કે તેથી મોટી સંખ્યા હોય, એટલે બે તે અને એનાથી મોટી તે, તો આમાં છ જણા એવા હતા, પણ બે કે તેથી મોટી જો એવું રકમમાં કીધું હોય ને, તો બેનો સમાવેશ કરવાનો, અને હવે તમે ગણો તો સાત જણા થશે, બરાબર. પણ અહીંયા માત્ર બેથી મોટી એવું લખ્યું હતું, એટલે બગડો ગણવાનો નહોતો, પણ બે કે તેથી મોટી હોય તો બેને પણ ગણવાના. અહીંયા લખ્યું છે નવ કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. અહીંયા બોડિયા ઉપર જુઓ, બધા નવ કરતાં નાના જ છે, એટલે આ જે કીધું છે એમાં બધે બધાનો સમાવેશ થઈ જશે, બરાબર. એટલે અહીંયા કુલ પરિણામો આઠ થશે અને ઘટના ઉદ્ભવે એવાય આઠ થશે, બરાબર. કયા કયા? તો કે એકથી આઠે આઠ, બરાબર. પછી પી ઓફ ડી તમે સૂત્ર લખશો, કુલ પરિણામો આઠ, ઘટના ઉદ્ભવ એવા પણ આઠ, આઠ આઠ ઉડી ગયા એટલે જવાબ એક થશે, બરાબર. હવે તમને આ બધી વિગત લખતા આવડે છે એટલે હું ટૂંકમાં લખી નાખું છું. બાકી ઘટના લખવાની, કુલ પરિણામો લખવાના, ઘટના ઉદ્ભવે તેવા પરિણામોને એ કયા કયા છે એ દર્શાવવાનું, બરાબર. આમાં એકથી આઠ છે, આમાં ત્રણથી આઠ છે, પછી આમાં અયુગમાં કીધા હતા ચાર લખ્યા, કયા કયા ચાર? તો કે એક, ત્રણ, પાંચ અને સાત, બરાબર. આમ થઈને આ ચાર જણા થયા. તો એ બધી વિગત છે એ યોગ્ય રીતે આપણે જેમ અગાઉના લેક્ચરમાં મેં શીખ્યું એ રીતના કરવાનું રહેશે. પછીનો દાખલો, રકમની અંદર એવું લખ્યું છે કે ખામીવાળી બાર પેન, બરાબર, મતલબ કે ખરાબ થઈ ગયેલી, ખામીવાળી, ખરાબ થઈ ગયેલી, ચાલતી ન હોય એવી બાર પેનું આકસ્મિક રીતે એટલે કે ભૂલથી 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એટલે ટોટલ કેટલી થઈ? 12 ખામીવાળી, મતલબ કે બગડી ગયેલી 12 અને સારી હોય એવી 132, એ બધી મિક્સ થઈ ગઈ છે. હારો રકમમાં એવું કીધું છે કે માત્ર પેનને જોવાથી ખબર નથી પડતી કે એ સારી છે કે ખરાબ છે, પેન લઈને એને હલાવીને ચેક કરવું પડે તો ખબર પડે. મતલબ કે આમ બોક્સમાં તમે ઉપરથી જોશો તો અલગ નહીં પાડી શકો કે આટલી સારી છે ને આ ખરાબ છે. એની માટે પેનને હાથમાં લઈને એક એકને ચેક કરવી પડશે તો જ ખબર પડશે.
મતલબ કે કોઈ વ્યક્તિને પસંદ કરવાનું કીધું હોય કે આ બોક્સમાંથી એક પેન પસંદ કર, તો એને કદાચ સારી પેન એ હાથમાં આવે ને કદાચ ખરાબ એ આવે, બરાબર? એટલા માટે એવું લખ્યું છે. હવે એમાંથી કોઈ વ્યક્તિને પેન પસંદ કરવાની કે, અને પેન પસંદ કરતાં ખામી રહિત હોય તેની સંભાવના શોધો. ખામી રહિત, રહિત મતલબ કે ખામી વગરની હોય એની સંભાવના. અહીંયા આપણે લખશું કે કુલ પરિણામોની સંખ્યા બરાબર, હવે જો આમાં કરવાનું છે શું એ વિચારો, તો કે બોક્સમાંથી પેન પસંદ કરવાની છે, તો એ પેન પસંદ કરવાની હોય તો એ કેટલા કેટલા પરિણામો શક્ય છે? તો કે પસંદ કરવાવાળો વ્યક્તિ છે એ કદાચ આ 12 પેનમાંથી પસંદ કરે ને 132માંથી જીતે, એટલે 12 સારી હતી ને 132 ખરાબ હતી, એટલે એનો ટોટલ કરવાનો કે બોક્સમાં ટોટલ કેટલી પેન છે. તો કે 144 પેન છે, તો કુલ પરિણામો છે એ 144 આવી શકે. વ્યક્તિ પહેલી પેન એ પસંદ કરે, બીજી કરે, ત્રીજી કરે, ચોથી કરે, 144મી કરે, એટલે કુલ પરિણામોની સંખ્યા 144. હવે ઘટના કેની છે? તો કે પેન ખામી રહિત હોવી જોઈએ, મતલબ કે ખામી રહિત જે પેનો છે ને એ આપણી ઘટના ઉદ્ભવ એવા પરિણામ થયા. ખામી રહિત પેનની સંખ્યા બરાબર, ખામી રહિત મતલબ કે સારી, તો સારી પેન કેટલી છે? 132. હવે અહીંયા તમે ઘટના લખશો કે પસંદ કરેલી પેન ખામી રહિત હોય, બરોબર? પછી સૂત્ર લખવાનું, કુલ પરિણામો 144 અને એમાં ખામી રહિતના 132, કુલ 144 એમાં ખામી રહિત 132, આના છેદ ઉડાડવાના, બરોબર? એટલે સંભાવનાનો જવાબ. આની અંદર ખાસ ખામીવાળી ને ખામી વગરની બે જુદી જુદી આપી છે પેન. આમાં આવી રકમ આપવાને બદલે હું આમ પણ આપી શકું કે ભાઈ એક બોક્સમાં કુલ 144 પેન છે, જેમાં 12 પેન ખામીવાળી છે. તો આમાં ખામી રહિત તમારે ગોતવી પડે કે ખામી રહિત હોય કેટલી. કુલ 144 પેનું છે, એમાંથી 12 પેન ખામીવાળી હોય તો ખામી વગરની પેન બરાબર કુલ પેનમાંથી ખામીવાળી બાદ કરી દઈએ, એટલે ખામી વગરની સારી પેન 132 મળે, બરાબર? કુલ અને કોઈ એકાદી મતલબ કે ખામીવાળી અથવા તો ખામી વગરની એ તમને આપે, અને આવી રીતના દાખલો પૂછી શકે. તો અહીંયા અંશમાં હું લખું, બરાબર, એની માટે તમારે આવી ગણતરી કરવાની થાય. હા, જો કદાચ ખામીવાળી પેન આવે એની જ સંભાવના પૂછી હોય તો આ ગણવાની જરૂર ન પડે, કેમકે તો આપણા ખામીવાળા પરિણામો તો 12 આપ્યા જ છે, એટલે અંશમાં તમે 12 લખી નાખો અને કુલ પેન આપેલી જ છે 144, એટલે છેદમાં 144. મતલબ હું કહેવાય એવું માગું છું કે બે પેનવાળો દાખલો જોઈને, બે આંકડા જોઈને એનો આમાં સરવાળો કર્યો, એમ સરવાળો કરી નહીં નાખવાનો. સરવાળો કરવાની જરૂર ક્યારે પડે? ખામીવાળી પેન અને ખામી વગરની પેન એ બે જુદી જુદી આપી હોય તો. પણ જો પહેલેથી જ એવું કહી દીધું હોય કે બોક્સમાં 144 પેન છે કુલ, બધી થઈને 144, તો એ છેદનો આંકડો આપણને આપી દીધો કહેવાય. પછી એવું પૂછે કે ખામીવાળી હોય એની સંભાવના કેટલી, તો ખામીવાળી 12 પેન આપી દીધી હતી એટલે અંશમાં 12 લખી જ નાખ્યા. પણ જો ખામી વગરનાની સંભાવના પૂછે તો 144માંથી ખામીવાળી બાદ કરી દઈએ તો ખામી વગરની મળે, એ અંશમાં લખી નાખવાની, બરાબર? અને છેદમાં કુલ પેન જે આપી હતી એ જ તે. એટલે દર વખતે સરવાળો કરવો જરૂરી નથી, રકમ વાંચવાની. ખામીવાળી અને ખામી વગરની એમ આપી હોય તો ટોટલ કરવો પડે. જો કુલ પેન આપી દીધી હોય તો સરવાળો કરવાની જરૂર નથી, જે કુલ પેનની સંખ્યા છે એને જ સીધી છેદમાં લખી નાખવાની. ખામીવાળાની સંભાવના પૂછે તો ખામીવાળી પેનની સંખ્યા આપી દીધી, સીધી અંશમાં મૂકી દીધી. ખામી વગરનાની સંભાવના પૂછે તો 144માંથી 12 બાદ કરવાનું, બરાબર? જે પ્રકારની રકમ હોય એ પ્રમાણે વિચારી અને કેમાં સરવાળો કરવો પડશે ને કેમાં નહીં કરવો પડે. જો અલગ અલગ આપ્યું હોય તો સરવાળો કરવો પડે, કુલ ટોટલ આપી જ દીધો હોય રકમમાં તો સરવાળો કરવાની જરૂર નથી, એને જ સીધો છેદમાં મૂકી દેવાનો, બરાબર? તો આ પ્રકારનો અને એક આનાથી અલગ કે જેમાં કુલ પેનની સંખ્યા આપી હોય એવા દાખલા છે, હોમવર્કમાં આપીશ. વિડીયોના દાખલા છે એ લખવાના છે, એ ઉપરાંત બીજા હોમવર્કના આપું એ પણ દાખલા હોમવર્કમાં કરવાના રહેશે.